પાલનપુર તાલુકાના ગુંભાસણ ગામના જાગૃત યુવાનોએ કોરોના મહામારીના સમયમાં લોકોનું શ્વાસ જળવાઈ રહે અને લોકો તંદુરસ્ત બને તે હેતુથી આયુર્વેદિક ઉકાળો બનાવી રહ્યા છે। રવિવારે સાંજે આ યુવાનોએ ગામમાં આવેલા આગમાતાજીના મંદિરે પાંચમા રાઉન્ડમાં ઉકાળો બનાવી ગામમાં વિતરણ કર્યું હતું। આ યુવાનો દ્વારા ઉકાળો બનાવી કેનમાં ભરીને ગામની દૂધ મંડળીમાં પણ ઉકાળો પહોંચાડવામાં આવે છે। આ ઉકાળો બનાવવામાં અને વિતરણ કરવામાં જયંતિભાઈ વાગડોદા, રમેશભાઈ મેણાત, પ્રકાશભાઈ વાગડોદા, નાનજીભાઈ ચંદ્રુમાણિયા, રમેશભાઈ લુટિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। ગામના જાગૃત યુવાનોની આ સુંદર કામગીરીને ગ્રામજનોએ પણ બિરદાવી હતી। હું હિદાયત પરમાર, ગામ કુંભાસણ। કોરોના જેવી મહામારી અત્યારે જે ચાલી રહી છે, તો સાથે સાથે હાલની સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન, તાવ, ખાંસી, શરદીના પણ ઘણી બધી ફરિયાદો આવતી રહી છે। તો એને લઈને અમારા ગામના જાગૃત નાગરિકો જયંતિભાઈ વાગડોદા, નાનજીભાઈ, પ્રકાશભાઈ વાગડોદા, રમેશભાઈ અને ચંપકભાઈ જે અને અન્ય જાગૃત યુવાનોએ ભેગા થઈ અને આજે આ આયુર્વેદિક ઉકાળાનો પાંચમો રાઉન્ડ છે। અગાઉ એમને ચાર રાઉન્ડ કરી ચૂક્યા છે। આ આયુર્વેદિક ઉકાળાનું ઘેર ઘેર વિતરણની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને સાંજે ડેરીમાં પણ કેનો ભરી અને પહોંચાડવામાં આવે છે, જેથી ગામનો કોઈ પણ વ્યક્તિ આ ઉકાળાથી વંચિત ના રહી જાય અને આ ઉકાળાને કારણે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ એમનો મુખ્ય આશય છે। અને આપણી જોડે આયુર્વેદા જેવું સરસ ગ્રંથ, આપણે બાગભટ ઋષિનું આયુર્વેદા છે, જે આયુર્વેદનું આપણે મહત્ત્વ ખરેખર ઓછું સમજી રહ્યા છીએ, તો આયુર્વેદાનું મહત્ત્વ સમજી અને એનો સુચારુ રૂપે ઉપયોગ કરી અને આયુર્વેદના કારણે આપણે સ્વસ્થ બની શકીએ છીએ। તો મારી સર્વ બીજા ગામના વ્યક્તિઓને, જાગૃત નાગરિકોને બી રિક્વેસ્ટ છે કે આ પ્રકારે આયુર્વેદની સાથે સાથે ઉકાળાનું વિતરણ કરી અને આપણે સ્વસ્થ બનીએ અને સાથે સાથે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને માસ્ક પહેરતા રહીએ।